नमस्कार। आजना आ वीडियो आप सौने खूब उपयोगी थशे एवी 100-100% मने आशा छे। कारण घणा मित्रोना फोन आवता था, मैसेज आवता था, अने आजे अत्यारे ज अत्यारे वीडियो बनावा बैठो छु एना लगभग अर्धो कलाक पहला मने बॉम्बे थी अमारा मित्रनो मैसेज हतो के सर तमे ऑनलाइन कोर्स केम नथी चलावता। એટલે મેં એમને કહ્યું કે ઓનલાઈન કોર્સમાં ઘણા બધા ગેરફાયદા હોય છે, હું એમ નથી કહેતો કે અમારા કોર્સમાં જ ફાયદા છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ જો તમને સમજાવું અને તમે તમારી રીતે જો સમજો તો તમને જાતે તમે નક્કી કરી શકો કે બંનેમાંથી કયું સારું છે અથવા તો કયું સસ્તું છે અથવા તો કયું વધારે ઉપયોગી છે। તો એ પ્રમાણે મેં મારી સમજ પ્રમાણે અહીંયા મુદ્દા નક્કી કર્યા છે કે ઓનલાઈન કોર્સ અને વોટ્સઅપ કોર્સ, જે લોકોનો ખ્યાલ નથી અથવા તો જે લોકો ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ ઉપર છે એમને ખાસ વિનંતી કે પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો જેમને મ્યુઝિકનો શોખ છે। વોટ્સઅપ કોર્સ અત્યારે ચાલુ કરું છું એવું નથી, છેલ્લા 2 વર્ષથી મારો વોટ્સઅપ ગ્રુપ ચાલે છે। અત્યારે હમણાં જ 1 તારીખથી મેં 5 નંબરનું ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે, એટલે મારી પાસે અત્યાર સુધીમાં 350-400 સ્ટુડન્ટ્સ તમારા જેવા મિત્રો બધા શીખીને કોર્સ કમ્પ્લીટ કર્યો છે એવું નથી। એટલે વિડીયો બનાવવાનું કારણ એટલું જ કે ઘણા મિત્રોના વારંવાર મને આ યાદ કરાવતા કે સર તમે ઓનલાઈન કોર્સ ચાલુ કરો, એમને વોટ્સઅપ કોર્સમાં એમ લાગે છે કે આ કોર્સમાંથી શું શીખવા મળે વોટ્સઅપમાંથી, એમને એવું લાગે છે। એટલે મેં મારી રીતે અહીંયા થોડાક મુદ્દા નક્કી કર્યા છે અને હું તમને સમજાવતો જઉં છું। તો ઓનલાઈન કોર્સ અને વોટ્સઅપ કોર્સ, બરાબર? તો સૌથી પ્રથમ મુદ્દો ઓનલાઈનનો જરૂરી છે કે સમયપાલન ઓનલાઈનમાં ખૂબ જરૂરી છે। ફોર એક્ઝામ્પલ, તમે ઝૂમ એપ્લિકેશનમાં તમને સર શીખવાડતા હોય ઓનલાઈનમાં, તો ભલે આઉટ ઓફ કન્ટ્રીના સ્ટુડન્ટ હોય, ઇન્ડિયાના હોય કે ગમે તે હોય, બધાને એક સમયે ઓનલાઈન થવું ખૂબ જરૂરી હોય છે। આ પહેલો મુદ્દો ઓનલાઈન કોર્સનો જે અગત્યનો છે। અહીંયા પહેલો મુદ્દો એવું છે કે એવું જરૂરી નથી, સમયપાલન બિલકુલ જરૂરી નથી। કેમ? કારણ કે જે વિડીયોનો કોર્સ મેં તૈયાર કર્યો છે મારી રીતે પહેલેથી શીખવા માટે, જે લોકોને ઝીરોથી શીખવું છે, જેમને કશું જ નથી આવડતું અને શીખવું છે, તો એમના માટે હું વિડીયો બનાવીને વોટ્સઅપ પર મોકલું છું પર્સનલી। તો એ વોટ્સઅપમાં તમને, ધારો કે આજે મેં એક વિડીયો મોકલ્યો લેસન નંબર 1, તો એને તમારે ફક્ત ડાઉનલોડ કરીને સેવ કરીને રાખવાનો છે। પછી દિવસ દરમિયાન જ્યારે પણ તમે ફ્રી થાઓ, જ્યારે તમે તદ્દન ફ્રી થયો, રાત્રે 12 વાગે પણ તમે લઈને બેસી શકો, એમાં વિડીયોમાં મેં સમજાવ્યું છે એ પ્રમાણે તમે જાતે હાર્મોનિયમ સાથે પ્રેક્ટિસ કરી શકો। ઓનલાઈન કોર્સમાં એ શક્ય બનતું નથી। કેમ? કારણ કે 50 જણનું ગ્રુપ સાથે હોય તો બધાને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો એ મુદ્દો શક્ય નથી બનતો। એ મુદ્દો આગળ આવે એટલે સમજાવું છું। નંબર 2, નેટવર્ક ડિસ્ટર્બ કરી શકે છે, કારણ કે ઓનલાઈનમાં નેટવર્ક એ ખૂબ અગત્યની બાબત છે। તમે ઘરે વાઈફાઈ હોય અને તમે એના આધારે શીખી રહ્યા હો અને લાઇટો જાય તો પણ તમને ડિસ્ટર્બ થાય, નેટવર્ક ડિસ્ટર્બ થયું હોય તો પણ એ ક્લાસ તમારો ડિસ્ટર્બ થઈ શકે છે, પછી જ્યારે નેટવર્ક ક્લિયર થાય ત્યારે એ વસ્તુ તમે ફરીથી સ્ટાર્ટ કરી શકો। અહીંયા નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ નથી વોટ્સઅપ ગ્રુપમાં, કારણ કે વિડીયો તમને મોકલી દીધો છે, તમે એને સેવ કરી રાખ્યો છે ડાઉનલોડ કરીને, પછી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે વારંવાર એને જોઈ શકો છો કે આજે પહેલી વાર પણ સમજણ નથી પડતી, ઉતાવળમાં જોઈ ગયો, બીજી વાર જોઈએ, ત્રીજી વાર જોઈએ, એ વસ્તુ આમાં શક્ય નથી। ત્રીજો મુદ્દો, દરેક સ્ટુડન્ટનો કોન્સેપ્ટ ક્લિયર ન પણ થાય, હું તમને એ જ કહેતો હતો કે ધારો કે તમને ઓનલાઈન શીખવાડવામાં આવે છે, બધા સાથે બેઠા છો, બધાને સમજાવે છે સર, બધાની હાજરીમાં તમે કહી શકતા નથી, એવું પણ બની કે સર મને આમાં સમજણ ના પડી, અને સર એમ કે આ તો બહુ ઈઝી છે, તો શક્ય એવું બને મારા જેવો સરવાળ સ્ટુડન્ટ હોય તો એમને ના કહી શકે કે સર મને ન સમજણ પડી, અથવા કહી પણ શકે, પણ મારો જે નેચર છે એ પ્રમાણે હું કહું છું, આમાં એ પ્રોબ્લેમ નથી। વિડીયો તમે 2-3 વાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, છતાં પણ ના સમજાય તો તમે એની ટાઈમ મને ફોન કરી શકો છો કે સર આ તમે મુદ્દો લેસન નંબર 1માં તમે આ મુદ્દો જે સમજાવ્યો છે મને એ વસ્તુમાં ખબર પડતી નથી, તો હું તમને બીજું એક્ઝામ્પલ આપીને સમજાવી શકું, અથવા તમે એનો વિડીયો બનાવીને વાદન કરીને મને વગાડીને મોકલી શકો કે સર આ મેં વગાડ્યું છે બરાબર છે કે નથી, તમે એ સરખામણી કરીને ના સમજી શકતા હોય તો હું તમને એમાંથી વિડીયો જોઈને એમાં સૂચન કરી શકું, બરાબર? ચોથો મુદ્દો, ટોટલ કોર્સને સાચવી શકાતો નથી। મને ખબર નથી કે ઓનલાઈન કોર્સમાં એ ડાઉનલોડ થાય છે કે નહીં, જે લેસન સર લેતા હોય છે એ લેસન ડાઉનલોડ થઈ શકે છે કે નહીં એ મને ખબર નથી। અહીંયા એ વસ્તુ શક્ય છે, તમે સેવ કરીને પેનડ્રાઈવમાં મૂકી રાખો છો, પછી જ્યારે પણ તમને ઘણી વાર એવું થાય કે રિવિઝન કરવાનું હોય, વખત તમને ખ્યાલ ના આવે કે મને રિવિઝનમાં શું કરવાનું હતું, અથવા તો પહેલેથી રિવિઝન મારું બાકી છે, તો એ વસ્તુ તમે આમાં શક્ય બની શકે, તમે એ વિડીયો ફરીથી જોઈ શકો છો, આમાં એ વસ્તુ શક્ય બનતી નથી મારા અંદાજ પ્રમાણે, કારણ કે ઓનલાઈનનો મને અનુભવ નથી। નંબર 5,
ફેમિલી અને દરેક સભ્ય ભાગ લઈ શકતા નથી. આ મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. ધારો કે ફેમિલીમાં 5 મેમ્બરમાંથી 3 મેમ્બરોને મ્યુઝિકનો શોખ છે, તો 3-3 તમે ઓનલાઈન કનેક્ટ નથી થઈ શકતા. 3ની ફી અલગથી તમારે ભરવી પડે છે. અહીંયા તમારી પાસે વિડીયો છે ડાઉનલોડ કરેલો. ફેમિલી મેમ્બર 5-5 તમે સાથે બેસીને, જેને શોખ હોય તો તમે એમાંથી જોઈને શીખી શકો છો. બરાબર છે ને? બહુ ઇઝી વસ્તુ છે, આમાં ડિટેલમાં નથી જતો. નંબર 6, ફી પ્રમાણમાં મોંઘી પડે છે અને ફી અહીંયા સસ્તી પડે છે. એનું પણ કારણ છે કે ઓનલાઈન ફી એક લેસનની લગભગ 800-1200 જેવા ટીચર એના ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે મંથલી ફી લઈએ છીએ ફક્ત 500 રૂપિયા એક મહિનાની. હા, 6 મહિનાની એડવાન્સ લઈએ છીએ. ઘણીવાર કોઈની કેપેસિટી સારી ન હોય તો ઘણાને ફ્રીમાં પણ મેં કોર્સ આપેલો છે. ફક્ત અને ફક્ત 500 રૂપિયામાં આખો કોર્સ ઓફર કરેલો છે. તમને ખ્યાલ ન હોય તો 1 તારીખથી જે મારો કોર્સ શરૂ થયો છે એપ્રિલ માસમાં, 1 તારીખથી એ કોર્સ, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એમના માટે મેં ઓફર કર્યો હતો ફક્ત 500 રૂપિયામાં આખો કોર્સ. જ્યારે મારા કોર્સની ટોટલ ફી મંથલી 500 લે કે 6 મહિનાનો કોર્સ હોય તો 3000 થાય, 8 મહિનાનો હોય તો 4000 થાય, 10 મહિનાનો હોય તો 5000 થાય, એ રીતની ફી હોય છે. એ કોર્સ ફક્ત અત્યારે જે ચાલી રહ્યો છે વોટ્સઅપ ગ્રુપમાં, મારી પાસે 95 સ્ટુડન્ટ છે એ ગ્રુપમાં, એ બધાને મેં ફક્ત 500 રૂપિયામાં કોર્સ આપ્યો છે. એટલે એ રીતે પણ તમને સસ્તું પડી શકે. છેલ્લો મુદ્દો, માંદગી તમારી નડતર રૂપ બને. કદાચ એવું બને કે તમારી પથારીમાં 4-5 દિવસ પડ્યા રહેવું પડે, તમારી અશક્તિ હોય, તમે ના કામ કરી શકતા હોય તો તમે ઓનલાઈનમાં જોડાઈ શકો નહીં. એ દિવસો તમારા જતા રહે અથવા તો એ સમય પસાર થઈ ગયા પછી ફરીથી તમને કોન્સેપ્ટ સમજાવવા મળે કે ના મળે, બહુ આઈડિયા નથી મને કે ફરીથી એ તમારા માટે ચલાવે કે ના ચલાવે. પણ અહીંયા તો તમે માનતા પડ્યા છો. ઘરના સ્ટુડન્ટને અરે સભ્યને તમે કહી દો કે આ જે વિડીયો આવશે એ વિડીયો તમે ડાઉનલોડ કરીને સેવ કરી રાખજો, પછી જ્યારે અઠવાડિયા પછી જ્યારે તમે ઊભા થાઓ, ફ્રેશ થઈ જાઓ, એ વખતે જ્યારે તમને સમય મળે ત્યારે ત્યાંથી તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, તો આ જે મુદ્દા મને ઓનલાઈન કોર્સ અને વોટ્સઅપ કોર્સ આ બંનેના તફાવતના મુદ્દા મેં મારી રીતે રજૂ કર્યા છે. એમાંથી તમને પોતાને શું અનુકૂળ આવે છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. હું તમને એમ નથી કહેતો કે મારો કોર્સ સારો છે, એવું હું હરગીજ કહેવા માગતો નથી. પણ જે તફાવત હતો એ રજૂ કરવાનું મારે ઈચ્છા થઈ. મને તમારા ઘણા મિત્રોના મેસેજ આવતા હતા, ફોન આવતા હતા, એટલે મારે આ વસ્તુ ક્લિયર કરવાની મને જરૂરી લાગી. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આવજો, ગુડ બાય, ઘરે રહો, સ્વસ્થ રહો.